મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ઓગણત્રીસ એપ્રિલ રાજા રવિ વર્મા મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનો જન્મ તારીખ ઓગણત્રીસ એપ્રિલ અઢારસો ને ઉડતાલીસના રોજ કેરળના કિલિપનુર ગામમાં થયેલો પૂર્વ ભવના કોઈ સંસ્કારને બળ્યો હોય કે ગમે તેમ પણ રવિ વર્માને બાળપણથી જ ચિત્રો દોરવાનો ભારે શોખ અભ્યાસમાંથી જરા નવરો પડે એટલે નાનકડો બાળક જમીન ઉપર કે ભીતો ઉપર કોલસાથી માતાના મુખે સાંભળેલા પૌરાણિક પાત્રોને જીવંત કરી દીએ અઢારમા વર્ષે તો ત્રાવણકોરની એક રાજકન્યા સાથે એમના લગ્ન થયા હવે તેમને તૈલ ચિત્રો બનાવવાની ભારે હોંશ જાગી ભારતભરમાં ભરાતા ચિત્ર પ્રદર્શનોમાં વર્માની કલાકૃતિ હંમેશા હોય જ એટલું જ નહીં પણ પારિતોષિક પણ એમને જ મળતા જગવિખ્યાત ચિત્ર શકુંતલા પત્રલેખન દ્વારા તો શકુંતલાની રમણીય મીઠી મૂંઝવણને જાણે શાશ્વત બનાવી દીધી વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડે દરબારમાં બે વર્ષ રાખી તેમની પાસે ચૌદ પૌરાણિક પ્રસંગોના ચિત્રો દોરાવ્યા હતા આપણે જે લક્ષ્મી સરસ્વતી વિષ્ણુ ગણપતિ કે કૃષ્ણના સ્વરૂપના દર્શન કરીએ છીએ તે મૂળ તો રવિ વર્માના મોડેલ હતા તેઓ ભારતીય ધર્મ ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરીને પોતાની ચિત્રકારીને ચાર ચાંદ લગાવવામાં જાન રેડી દેતા તેમણે કરેલા લક્ષ્મી અને આગળ બે શ્વેત હાથીની ચિત્ર પ્રથા આજે પણ કેલેન્ડરોમાં જોવા મળે છે એ જ રીતે ભારત માતાના તેમણે દોરેલા ચિત્રનું અનુકરણ આજે પણ થાય છે એ નાયર લેડી નામના એમના ચિત્રને અઢારસો ને આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન વિયેનામાં સુવર્ણચંદ્રક મળ્યો હતો અઢારસો ને ત્રાણુંમાં આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન શિકાગોમાં શિકાગોમાં એમના દસ ચિત્રોને પ્રથમ પુરસ્કાર મળ્યા બે સુવર્ણચંદ્રકો મેળવ્યા અને આ ઘટનાઓએ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી અને ત્રાવણકોરના મહારાજાએ તેમને વીર શ્રૃંગાર ખિતાબથી નવાજ્યા જ્યારે ઇંગ્લેન્ડના એડવર્ડ સાતમાએ તેમનું કૈસરે હિંદ સુવર્ણચંદ્રકથી બહુમાન કર્યું ઈસ્વીસન ઓગણીસો ને માં આ કલાકારનું અવસાન થયું આજની કલા પદ્ધતિઓના તેજ વલયોમાં પણ રાજા વર્માની કલાને ભૂલી શકાય તેમ નથી